જય સ્વામિનારાયણ। આજે આપણે પરમાણુનું બંધારણ અને એના આગળ ચેપ્ટર ચેપ્ટર નંબર 3 માં પરમાણુ અને પરમાણુ વિશે માહિતી આપી છે। ડાલ્ટનની પરમાણીય અભિધારણા વિશે પણ આપણે શીખી ગયા, એનું થોડુંક આપણે રિવિઝન કરીએ તો એવું કહેવા માંગે કે પરમાણુ અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણનો બનેલો છે। એને એક આ શબ્દ ને આપણે અવિભાજ્ય કહીએ। અવિભાજ્ય એટલે આપણને એવું લાગે કે ના કે ભાગ પાડી શકાય નહીં, પણ તો અવિભાજ્ય એટલે અતિ સૂક્ષ્મ, એનો કહેવાનો મતલબ એવો છે અતિ સૂક્ષ્મ જે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી। એવું આપણે એક ઉદાહરણ જોઈએ તો એક આપણે માથાનો વાળ લઈ અને એના ચાર ટુકડા ઊભા કરવાના કહીએ આપણને, તો આપણે આધુનિક ટેકનોલોજીને લીધે ઉભાને ચાર ટુકડા આપણે કરી શકીએ, પણ એમાંથી એક ટુકડો લઈ અને ફરી પાછો તમને આવી રીતે ટુકડા કરવાનું કહે તો ટેકનોલોજીને લીધે જ્યાં સુધી આપણને નરી આખા વાળ દેખાશે ત્યાં સુધી એને આપણે ઊભા ભાગ કરી શકીશું, પરંતુ જ્યારે દેખાતું બંધ થાય ત્યારે આપણે એના વિશે માહિતી આપી શકીએ નહીં। તો એવા અર્થ માટે એને અવિભાજ્ય કણ લીધું, તો અવિભાજ્ય એટલે અતિ સૂક્ષ્મ કણોનો બનેલો છે પરમાણુ એવી એને માહિતી આપી। કોઈ પણ એક તત્વ હોય તો તે એક જ સરખા પરમાણુના બનેલા હોય। તત્વ એટલે કે આપણે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ આ જે તત્વો છે એ તત્વો, હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજનના જ પરમાણુ જોવા મળે, હિલિયમ હોય તો હિલિયમના પરમાણુ, લિથિયમ હોય તો લિથિયમના પરમાણુ, આવી રીતે જે તે તત્વો હોય તો કોઈ એક તત્વ હોય તો એક જ સરખા તત્વ આવેલા હોય, એક જ સરખા ગુણધર્મ પણ આવેલા હોય, જુદા જુદા તત્વો હોય તેમાં જુદા જુદા પરમાણુના બનેલા હોય અને એના ગુણધર્મ પણ જુદા હોય। એવી જ રીતે આપણે આ જે અભિધાન અવિભાજ્ય છે એને પરમાણુનું બંધારણ વિશે આગળ ચેપ્ટર નંબર 4 માં આવશે, પરમાણુનું બંધારણ એના વિશે માહિતી આપણે મેળવીશું। તો ડાલ્ટને જે વાત કરી કે પરમાણુ અવિભાજ્ય છે, ખરેખર અવિભાજ્ય છે એવા પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માં આપણને એનો જવાબ મળશે। તો દ્રવ્યમાં વિસ્ફારિત, દ્રવ્યના વિસ્ફારિત કણો એવો એક આપણે ટોપિક જોઈએ, દ્રવ્યમાં વિસ્ફારિત કણ। હવે આને દ્રવ્ય એટલે પદાર્થ, ત્રણ શબ્દ એવા આવે, દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય અને આ દ્રવ્ય। આ દ્રવ્ય એનો મતલબ કે પદાર્થ। તો દ્રવ્યમાં વિસ્ફારિત કણ એ પ્રવૃત્તિ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે દ્રવ્યમાં વિસ્ફારિત કણ કઈ રીતે સાબિત કરે અને ડાલ્ટનના જે અભિધારણા છે અવિભાજ્ય કણ એને એને કેવી રીતે એનો જવાબ મળે। તો આપણે ધોરણ 8 માં એવી પ્રવૃત્તિ આવતી હોય કે કાચકોલે સૂકા વાળમાં ફેરવતા, કાચકોલે સૂકા વાળમાં ફેરવવાને કાગળના નાના ટુકડાની નજીક લઈ જવામાં આવે ત્યારે કાગળના નાના ટુકડાથી કાચકાની અંદર આકર્ષણ અને ચોટી રહે, એવી જ એક પ્રવૃત્તિ ધોરણ 10 માં આવશે અને ધોરણ 9 માં પણ તમારે લાગુ પડશે। એમાં એવું કહેવામાં આવે કે કાચનો સળિયાને પ્લાસ્ટિકના સળિયા સાથે, કાચના સળિયો અને એક બીજો પ્લાસ્ટિકનો સળિયો, આપણે એક જ શબ્દ માટે અભ્યાસ કરીશું કે અવિભાજ્ય છે વિભાજ્ય કરવો, કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાને નજીક લઈ જવામાં આવે તો ક્યારે આકર્ષણ પામતું નથી, પરંતુ જો કાચના સળિયાને રેશમના કપડા સાથે ઘસવાથી અને જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ઊન એટલે કે ફર સાથે ઘસવાથી
જ્યારે કાચના સળિયાને રેશમના કપડા સાથે અને પ્લાસ્ટિકના સળિયાને ઓર એટલે કે ફર સાથે ઘસવામાં આવે ત્યારે એકબીજાની નજીક લઈ જવામાં આવે ત્યારે આકર્ષણથી એને ચોંટી જાય, કારણ કે કાચના સળિયાને જ્યારે રેશમના કપડા સાથે ઘસવામાં આવે ત્યારે એમાં ધન વિજભારિત ઉત્પન્ન થાય. કેવો વિજભારિત? ધન વિજભારિત. જ્યારે પ્લાસ્ટિકના સળિયાને ઉન સાથે ઘસવામાં આવે ત્યારે એમાં ધૂણ વિજભારિત ઉત્પન્ન થાય. આમાં ધન અને ધૂણ ઋણ વિજભારિત. તો કાચનો સળિયો છે ધન ભારિત બનશે અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ ભારિત બનશે. આમ જ્યારે આ બંને સળિયાને નજીક લાવવામાં આવે ત્યારે અમુક સેકન્ડ માટે એમાં વિજભાર ઉત્પન્ન થયો હોવાથી હવે વિજભાર ઉત્પન્ન થયો તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુને અવિભાજ્ય કીધો. તો આમાં વિજભાર ઉત્પન્ન થયો એટલે ત્યાં એ પેલા અવિભાજ્ય છે એવો શબ્દ વાપરી શકે નહીં. અવિભાજ્ય ડાલ્ટનની મર્યાદા થઈ કે એને પરમાણુને અવિભાજ્ય કહ્યો, પણ આ પ્રવૃત્તિ દ્વારા સાબિત થાય કે પરમાણુ હકીકતમાં વિભાજ્ય છે. તો કાચનો સળિયામાં ધન વિજભારિત અને પ્લાસ્ટિકના સળિયાને ઋણ વિજભારિત. ધન વિજભારિતને આપણે પ્રોટોન P+ તરીકે ઓળખવામાં આવે અને ઋણ વિજભારિતને નેગેટિવ એટલે ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે. આ બંનેની કિંમત 1.6 -19 કુલમ એવી એની પ્રાયોગિક કિંમત છે નક્કી કરવામાં આવેલી છે. પ્રોટોનની શોધ અને ઇલેક્ટ્રોન ગોલ્ડસ્ટીન સ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી અને ઇલેક્ટ્રોનની શોધ જેજે થોમસન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરે. આના પછીનો ટોપિક આવશે થોમસનનો પરમાણુ નમૂનો, એમાં અલગ વાત કરેલી પછી જોઈશું આપણે. પણ ઇલેક્ટ્રોન અને પ્રોટોન, ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 2000 ગણો દળ વાળો છે. એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે પરમાણુ. પરમાણુમાં આપણે વાત કરીએ તો આપણે ન્યુક્લિયસ એવો શબ્દ એક વાપરતા હોય. કેન્દ્રની અંદર પ્રોટોન હોય, બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને તટસ્થ એવો ન્યુટ્રોન હોય. આમ થાય કે ન્યુટ્રોનની શોધ કોણે કરી? તો ચેડવિક નામના વૈજ્ઞાનિકે. ચેડવિક નામના વૈજ્ઞાનિકે આ ન્યુટ્રોન તટસ્થ છે. હવે ન્યુક્લિયસ પરમાણુ, માનો કે હાઇડ્રોજનનું પરમાણુ આપણે જોવા જઈએ તો એક પ્રોટોન હોય એક ઇલેક્ટ્રોન હોય, એવી રીતે હિલિયમનું પરમાણુ જોવા જઈએ તો 2 પ્રોટોન હોય અને 2 ઇલેક્ટ્રોન હોય. તો આવી રીતે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધ થઈ. હવે ન્યુક્લિયસના કેન્દ્રની અંદર પ્રોટોનથી ધન ભારિત હોય અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે પરિભ્રમણ કરતો હોય. તો આપણને કે પાવર કઈ રીતે કાર્ય કરતો હશે તો મુક્ત ઇલેક્ટ્રોન એવો એક શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યાંથી આપણને ખબર પડે કે હકીકતમાં પરમાણુ છે વિભાજ્ય છે અવિભાજ્ય નથી. તો મુક્ત ઇલેક્ટ્રોન પરમાણુના ન્યુક્લિયસમાં કેન્દ્રની અંદર પ્રોટોન અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે પરિભ્રમણ કરતો હોય. જ્યારે કેન્દ્રનો પ્રભાવ બાહ્યતમ કક્ષામાં રહેલા એટલે આવી રીતે કક્ષા આપણે જોવા જઈએ તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર પૂરતા પ્રમાણમાં એનો પ્રભાવ, જ્યારે એટલે બધા ઇલેક્ટ્રોન ઉપર એનો પ્રભાવ પડતો હોય પણ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર પૂરતા પ્રમાણમાં પ્રભાવ ન પડે ત્યારે આ ઇલેક્ટ્રોન એવું લખી કે પિતૃ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય અને કોઈ પણ પ્રકારની ઉર્જા મળે તો આ ઇલેક્ટ્રોન છે એને મુક્ત થાય અને હકીકતમાં મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે અને આ વિદ્યુત પ્રવાહનું વહન પણ મુક્ત ઇલેક્ટ્રોનને જ આભારી છે. એમાં આપણે વાહક પદાર્થ અને અવાહક પદાર્થ આ બે વિશે જાણીએ. વાહક પદાર્થ કોને કહેવાય? જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ જતું હોય એવા પદાર્થને વાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે અને અવાહક પદાર્થ કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ન થતું હોય
तो એવા પદાર્થને અવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે તો વાહક પદાર્થમાં જોઈએ તો મોટા ભાગે ધાતુ દરેક ધાતુ કહી શકીએ ને કારણ કે મર્ક્યુરી છે તો એમાંથી પૂરતા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી તો મોટા ભાગની ધાતુ એલ્યુમિનિયમ ગોલ્ડ સિલ્વર તાંબુ આ જે તે પ્રકારની ધાતુ છે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન જેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એમાં વિદ્યુત પ્રવાહનું વહન છે ઝડપથી થાય મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા હવે અવાહક પદાર્થ હોય તો રબર કાચ પ્લાસ્ટિક લાકડું આમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન છે પરંતુ એમાં ઇલેક્ટ્રોન સ્થગિત હોય આ લાકડું હોય તો આ ઇલેક્ટ્રોન તો દરેક વસ્તુમાં ઇલેક્ટ્રોન હોય પરંતુ ઇલેક્ટ્રોનની ગતિ અસ્તવ્યસ્ત હોય આપણે એક પ્રવૃત્તિ આપી જોઈએ તો ઇલેક્ટ્રોન હોય પણ આમાં તમે લાકડાની અંદર પ્લસ અને માઇનસ એક બેટરી લગાવો તો આમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી કારણ કે ઇલેક્ટ્રોનની ગતિ છે એની જગ્યામાં કોઈ પ્રકારનું સ્થાનમાં ફેરફાર થતું નથી જો છેદમાં ઇલેક્ટ્રોન હલનચલન થાય તો તરત આપણે અવાહક પદાર્થ હોવા છતાં પણ કરંટ લાગે એવું ક્યારે બને કે જ્યારે ધાતુ ચોમાસાની ઋતુમાં ભેજવાળો હોય તો વાહક પદાર્થ પાણી છે એ વાહક પદાર્થ શુદ્ધ પાણી અવાહક છે પણ તો પાણીની અંદર ક્ષારનું પ્રમાણ વધારે હોય તો આ લાકડું જ્યારે ભેજવાળો હોય ત્યારે એમાં બેટરીનો પાવર લગાડવામાં આવે તો કરંટ છે આવે કારણ કે ત્યારે અવાહક વાહક પદાર્થ તરીકે વર્તે તો આવી રીતે મુક્ત ઇલેક્ટ્રોન તેમાં બે પ્રકારના વાહક પદાર્થ અને અવાહક પદાર્થ તો આની વ્યાખ્યા ખાસ તમે યાદ રાખજો કે વાહક પદાર્થ કોને કહેવાય મોટા ભાગની ધાતુમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય એવા પદાર્થને વાહક પદાર્થ કહેવાય અને અવાહક પદાર્થ કે જેમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી એવા પદાર્થને અવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે તો આજના લેક્ચરમાં આપણે એટલું ધ્યાન રાખવાનું કે ડાલ્ટનએ જે અભિધારણા કરી કે પરમાણુ છે અતિ સૂક્ષ્મ અવિભાજ્ય કણ છે હકીકતમાં એને આ પ્રવૃત્તિ દ્વારા વિભાજ્ય કણ છે એવું સાબિત કરી શકાય જય સ્વામિનારાયણ